राजकोट खोडल धाम અને ઉપલેટા બાદ ધોરાજીના જૂનાગઢ રોડ પર સ્વામિનારાયણ મંદિરે જન આશીર્વાદ યાત્રાનું આગમન. રાજકોટ જિલ્લા ધોરાજી ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની જન આશીર્વાદ યાત્રા ધોરાજી પહોંચી ત્યારે રાજકોટ જિલ્લા ધોરાજી ભાજપના હોદ્દેદારો સ્વાગત કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના ગઢ ધોરાજી ઉપલેટામાં ભાજપનું શક્તિ પ્રદર્શન યોજાયું, જેમાં ધોરાજીના ભાજપના કાર્યકરો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા. ધોરાજીના જૂનાગઢ રોડ ઉપર સ્વામિનારાયણ મંદિરમાં મનસુખ માંડવિયાનું સ્વાગત કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નવા ભારત નિર્માણના કાર્યક્રમમાં નીકળ્યા છીએ ત્યારે જનતાના અમો આશીર્વાદ મળ્યા છે. કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયા. બ્યુરો રિપોર્ટ, રાજુભાઈ બગડા, ધોરાજી. જન આશીર્વાદ યાત્રા આજે રાજકોટથી નીકળીને વીરપુર, છેદપુર, ખોડલધામ, ઉપલેટા થઈને ધોરાજી ખાતે પહોંચી છે. જનતાનો મળેલો પ્રતિસાદ, જનતાના મળેલા આશીર્વાદ, જનતાનો ઉત્સાહ એ બતાવે છે કે રાજ્યની જનતા અને દેશની જનતાનો મોદીજી પ્રત્યેનો વિશ્વાસ એ અતૂટ છે. જનતા જનાર્દનના આશીર્વાદથી મોદીજી નવા ભારતના નિર્માણનું કાર્ય કરી રહ્યા છે, દેશને પ્રગતિના પથ પર લઈ જઈ રહ્યા છે અને એ કાર્યની અંદર જનતાના આશીર્વાદ અમને મળી રહે એ ઉદ્દેશ સાથે અમે નીકળ્યા છીએ. જનતાએ ઉમળકાભેર ઠેર ઠેર અમારું સ્વાગત કર્યું છે, એના માટે જનતાનો આભાર વ્યક્ત કરું છું.